बहु मने 10 रुपया आपने, हूँ मंदिरे जाऊँ छू, आजे एकादशी छे तो मंदिर में दान करवो छे। हेमाजीए चप्पल पहेरता कह्यू। आ सांभळीने स्वाति गुस्से थई गई। मारी पासे छूटा नथी, तमारे दररोज मंदिरे जवू होय छे, घरमां कमानार एक व्यक्ति छे अने केटला खर्चाओ छे, 10-10 रुपया करीने खबर नहीं केटलाय रुपया मंदिर में चढ़ाया हो छो, पैसा काय झाड़ पर नहीं उगता, कमावा माटे ते परसेवो पाड़े छे, तमे एमना मंदिरे जाओ, भगवानना दर्शन ज तो करवाना छे खाली। स्वातिना कड़वा शब्दों सांभळीने हेमाजी चुप थई गया। पाछा रूमनी अंदर गया अने कबाटमां गोतवा लाग्या के क्यांकथी एक रुपियो पण मळे तो भगवानना मंदिरे चढ़ावी आवुं, आटलू बधुं आपनार भगवान पासे हूँ खाली हाथ केवी रीते जई शकुं। એટલામાં તેની નજર ટેબલ પર પડેલા કેળા પર પડે છે। ચિંટુ મૂકીને ગયો હતો કે દાદી તમે ખાઈ લેજો, મને કેળા નથી ભાવતા, એટલે હેમાજી તે કેળું લઈને મંદિરે ગયા। સવારથી બપોર થઈ ગઈ પણ વહુએ ખાવા માટે ન પૂછ્યું। આજે એકાદશીના દિવસે તે દૂધ અને ફળો ખાય છે। 2-3 વાર રસોડામાં જઈને આવી પણ મજાલ છે કે વહુની રજા વગર એક ગ્લાસ દૂધ પણ પી શકે। પછી થોડીવાર પછી રસોડામાં અવાજ આવે છે। હેમાજી જુએ છે કે સ્વાતિ દૂધ બનાવી રહી છે, તે દરવાજે ઊભી રહી છે। સ્વાતિ દૂધ લઈને ચિંટુ તરફ ચાલી જાય છે। હેમાજી કહે છે, વહુ આજે એકાદશી છે, મેં કંઈ ખાધું નથી, થોડું દૂધ અને ફળ આપને। ફળ? સવારે ચિંટુએ કેળું તો આપ્યું હતું અને દૂધ સાંજે આવે ત્યારે પી લેજો। હેમાજી ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગયા। સાંજે દૂધ આવ્યું ત્યારે સ્વાતિએ 1/2 ગ્લાસ પાણી ભર્યું, તેમાં દૂધ રેડ્યું અને તેમને આપ્યું। હેમાજીએ ધીરજ રાખી અને દૂધ પી લીધું અને ભગવાનના નામનો જપ કરવા લાગ્યા। એક તો ઉંમર થઈ ગઈ હતી અને પતિ પણ સાથ છોડી ગયા હતા, દીકરો વહુ કદર નહોતા કરતા। ભલે શરીર ગરડું થઈ જાય છે પણ ખાધા વગર તો ચાલતું નથી, તેમની સાથે ખાવા પીવામાં પણ ભેદભાવ થાય છે। વહુ પેટ ભરીને ખાવા પણ નથી દેતી, દીકરો રાકેશ પણ કાંઈ બોલતો નથી, તે પણ તેની પત્નીની હામાં હા કરે છે। આ વાત સાચી છે, જ્યાં સુધી પતિનો સાથ હોય છે ત્યાં સુધી પત્ની ખૂબ જ ગર્વથી જીવે છે, તેને રોકવાવાળું કોઈ નથી, તે રસોડાની અન્નપૂર્ણા હોય છે, પરંતુ વૈધવ્ય આવતા જ તેનું સન્માન રહેતું નથી। હવે એક દીકરાનો જ તો સહારો છે, ગમે તેમ થાય પણ આ ઘરમાં જ રહેવાનું છે, દીકરો વહુ જેમ રાખે તેમ હર હાલતમાં રહેવું જ પડશે। હવે વાત છે તે દિવસની, જ્યારે હેમાજી પૂજા કરીને ઊભી થઈ કે પરોઠાની સુગંધથી તેનું મન વ્યાકુળ થઈ ગયું। જ્યારે તે રસોડામાં ગઈ ત્યારે વહુએ ઊંચા અવાજે કહ્યું, આવી ગયા તમે, આમ તો કંઈ કહીએ તો સાંભળતા નથી પણ પરોઠાની સુગંધ આવી એટલે આવી ગયા રસોડામાં, પણ આમાં તો લસણ ડુંગળી નાખ્યા છે, તે તમારા ખાવા માટે નથી, અને ઘરમાં હવે બટાકા પણ નથી, તમે રાતની વધેલી રોટલી અને અથાણું ખાઈ લેજો। હેમાજી 2 રોટલી અને અથાણું લઈને જતા રહ્યા। આ પરોઠાની સુગંધથી તેને વીતેલા દિવસો યાદ આવી ગયા। રાકેશના પપ્પા અને રાકેશને આલુ પરોઠા ખૂબ જ ભાવતા હતા, જ્યારે પણ તે પરાઠા બનાવતા ત્યારે આખા ઘરમાં સુગંધ આવતી, ખૂબ જ પ્રેમથી બનાવતી હતી। બાજુમાં રહેતી કાકી અને પાછળ રહેતી કાકીના ઘરે પણ 2-2 પરોઠા મોકલતા હતા, બધાને ખવડાવતા હતા, પછી રાકેશના પપ્પા તેમને ગરમા ગરમ પરોઠા શેકીને ખવડાવતા, ક્યારેય ઘટતા નહોતા। અને આજે વહુએ મસાલાના નામે ના પાડી દીધી, વહુને ખબર હતી કે કાંદા લસણ નથી ખાતા તો મસાલામાં ન નાખવા જોઈએ ને, ખબર નહીં વહુ આવી હરકતો કઈ રીતે કરી લેતી હશે, મેં તો ક્યારેય મારા સાસુ સસરા સાથે ભેદભાવ નથી કર્યો, પહેલાં તેમને ધરાઈને ખવડાવતી પછી જ મેં ખાધું હતું। હવે હેમાજી બહુ કામ કરી શકતા ન હતા, હાથ પગમાં ધ્રુજારી આવતી હતી, કોઈ પણ વસ્તુ ભીસ દઈને પકડી શકાતી નહોતી, ઘરમાં સજાવટની ઘણી બધી વસ્તુ હતી તેને અડતા પણ ડરતા હતા। એક દિવસ સ્વાતિની ફ્રેન્ડ્સ આવવાની હતી એટલે તેણે બહાર સાફસફાઈ કરવાનું વિચાર્યું, કારણ કે આખો દિવસ બેઠા બેઠા કંટાળો આવે છે। ત્યારે તેના હાથમાંથી કાચનો ફ્લાવર પોટ પડી ગયો હતો, થોડી વારમાં તો ઘરમાં ભૂકંપ આવી ગયો, પોટની કિંમત પણ ગણાવી દીધી, પછી ઘરમાં કોઈ પણ વસ્તુને હાથ ન લગાડવાની કડક સૂચના આપવામાં આવી હતી। એક દિવસ જ્યારે તેના હાથમાંથી ચશ્મા પડી ગયા ત્યારે રાકેશે 10 વાત સંભળાવી દીધી હતી,
તમારાથી બીજું કોઈ કામ તો થતું નથી, કમસે કમ એક ચશ્મા તો સાચવી રાખો. ખબર છે ચશ્મા કેટલા મોંઘા આવે છે? તમારા માટે તો ચશ્મા તોડવા એક રમત જેવું છે. હેમાજીને એક મહિના સુધી ચશ્મા માટે સાંભળવું પડ્યું હતું. રાકેશ લગ્ન પહેલા સારો હતો, હેમાજીને ખૂબ માન આપતો હતો, ક્યારે ઊંચા અવાજમાં વાત નહોતો કરતો. પણ ખબર નહીં લગ્ન પછી દરેક દીકરાની જીભ કેમ ખુલી જાય છે, તે તેના માતા પિતાને જ ઠપકો આપવા લાગે છે, તેમની સાથે કડવી ભાષામાં વાત કરે છે. આ વહુઓ ખબર નહીં શું વશીકરણ મંત્ર ફૂંકતી હશે. દીકરો વહુની ભાષામાં બોલવા લાગે છે, તે ખુદના મનથી તો કાંઈ વિચારતો જ નથી. હેમાજી મનમાં જ બડબડાટ કરતી, બડબડાટ ન કરે તો મન કેવી રીતે હળવું કરું? જે દીકરાને મોટો કર્યો તેની દરેક ઈચ્છા પૂરી કરી, દરેક ખોટને નજરઅંદાજ કરી, એ જ દીકરો મોટો થઈને જ્યારે માને આંખો બતાવે ત્યારે કઈમાં સહન કરી શકે? હેમાજીથી આ બધું સહન નહોતું થતું. તે ઘણીવાર વિચારતી હતી કે ઘર છોડીને ચાલી જાઉં, પરંતુ તે મનહૂસ ઘડી પણ જલ્દી આવી ગઈ. તે ટીબીની બીમારીમાં સપડાઈ ગઈ અને તેની બીમારી અન્ય લોકોમાં પણ ફેલાઈ ન જાય એટલે દીકરા વહુએ તેને ઘર છોડવાનું કહી દીધું. હવે આ ઉંમરે ક્યાં જાય તેને કંઈ સમજાતું નહોતું. દીકરા, હું તારા ઘરમાં એક ખૂણામાં પડી રહીશ, હું ક્યાં જઈશ અત્યારે? જ્યાં સુધી મારી સારવાર ચાલશે ત્યાં સુધી હું રૂમમાં બંધ રહીશ, ક્યારેય બહાર નહીં નીકળું. હેમાજીએ ઘણી વિનંતી કરી, આજીજી કરી, પણ દીકરા વહુએ એક વાત પણ ન સાંભળી અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. મારો પણ પરિવાર છે, પત્ની છે, દીકરો છે, આ બધાને કંઈક થઈ જાય તો? એટલે સારું છે કે તમે ઘરની બહાર જ નીકળી જાઓ. હેમાજી રોડ પર આવી ગઈ. તેણે તે જ મંદિરમાં આશરો લીધો જ્યાં તે પૂજા કરવા જતી હતી અને ત્યાં જ દિવસો પસાર કરવા લાગી. આવતા જતા લોકો ક્યારેક પ્રસાદ તો ક્યારેક ખાવાનું આપી જતા હતા. તેની તબિયત સારી ન હતી કારણ કે કોઈ દવા શરૂ ન હતી. તેમની બીમારી વધતી જતી હતી. મંદિરના પૂજારીએ સ્વૈચ્છિક સંસ્થાને ફોન કરીને તેની સ્થિતિ વિશે જણાવ્યું. તેને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવી જ્યાં તેની સારવાર શરૂ થઈ. નિયમિતપણે દવાઓ અને ખોરાક લેવાથી હેમાજીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. હવે હેમાજી બેઠા બેઠા ફૂલોના હાર અને દિવેટ બનાવવા લાગી હતી. તેની દિવેટો અને હાર મંદિરમાં વેચાવા લાગ્યા અને તે કમાવા લાગ્યા. હેમાજી ત્યાં ખુશ હતા, પરંતુ તેમને દીકરો રાકેશ અને પૌત્ર ચિંટુ ખૂબ જ યાદ આવતા હતા. એક દિવસ તે શાલ વડે મોઢું છુપાવીને તેના ઘરની આસપાસ ગઈ તો ખબર પડી કે તે લોકો ઘર છોડીને ચાલ્યા ગયા છે. મકાન માલિકે કહ્યું કે તેણે ઘણા મહિનાઓથી ભાડું નહોતું ચૂકવ્યું એટલે મેં ઘર ખાલી કરાવ્યું. આખરે આ બધું શું થઈ ગયું? સાંભળીને હેમાજી ખૂબ જ દુઃખી થયા અને આશ્રમ પાછા ફર્યા. વૃદ્ધાશ્રમની કામવાળી બાઈ થોડા દિવસથી રજા પર હતી. એક દિવસ એક મહિલા કામ માંગવા આવી. તેને કામ આપવામાં આવ્યું. તેને સવાર સાંજ સફાઈ માટે રાખવામાં આવી. બીજા દિવસે તે સફાઈ કરી રહી હતી. તેને જોતા જ હેમાજીની આંખો પહોળી થઈ ગઈ. તે તેની વહુ સ્વાતિ હતી જે સફાઈ કરી રહી હતી. તેને જોતા જ હેમાજીએ પૂછ્યું, વહુ તો આ કામવાળી બનીને કામ કરે છે? સ્વાતિએ તેને જોઈને પગે લાગી અને માફી માંગવા લાગી. મમ્મીજી, અમને માફ કરો, અમારા ખરાબ કર્મોની સજા અમને મળી છે. અમે તમારું અપમાન કર્યું, તમને ઘરે ઘરે ઠોકર ખાવા માટે મજબૂર કર્યા, તો ભગવાને અમારી સાથે પણ એવું જ કર્યું. અમે બહુ મોટું પાપ કર્યું છે, અમારા પાપોની સજા અમને આ જન્મમાં જ મળી ગઈ છે. હું તમારી ગુનેગાર છું, મને માફ કરી દો. સ્વાતિની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે રડી પડી. અમારા ખરાબ દિવસો એ દિવસથી શરૂ થયા જે દિવસે તમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. અમને ખબર ન હતી કે અમે ઘરની લક્ષ્મીને ધક્કો મારીને બહાર કાઢીએ છીએ. બીજા દિવસે જ્યારે રાકેશ કામ પર જતા હતા ત્યારે એક કારે તેની મોટરસાયકલને ટક્કર મારી દીધી જેનાથી મોટરસાયકલના ફૂરચા ઉડી ગયા અને રાકેશ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે, હવે તે ચાલી નહીં શકે અને ના તો કામ કરી શકશે. એક મહિનો હોસ્પિટલમાં રાખ્યા બાદ હું તેને ઘરે લઈ આવી. મેં તમારી ઘણી શોધ કરી પણ મને તમે ક્યાંય મળ્યા નહીં. રાકેશ ઘરમાં સુતા રહેતા હતા. મેં તેમની કંપનીમાં વાત કરી કે મને તેમની જગ્યાએ નોકરી પર રાખી લે,
પરંતુ તેણે કોઈ બીજા વ્યક્તિને નોકરી પર રાખી લીધો હતો. ઘરની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. અમે જેમ તેમ ઘર ચલાવતા હતા, પરંતુ પૈસા ખતમ થઈ ગયા હતા અને કાંઈ કમાણી નહોતી. હું તમને પાણી નાખેલું દૂધ આપતી હતી, એટલે મારે ચિંટુને પણ પાણીવાળું દૂધ પીવડાવવું પડ્યું. એક દિવસ એવો આવ્યો જ્યારે ઘરમાં માત્ર ખાવાના નામે એક કેળું બચ્યું હતું. તે ખાઈને અમે દિવસ કાઢ્યો. ચિંટુની સ્કૂલની ફી પણ નહોતી ભરી, એટલે સ્કૂલમાંથી તેનું નામ કાઢી નાખ્યું હતું અને મકાન માલિકે ભાડું ન ચૂકવવા બદલ અમને ઘરમાંથી કાઢી મૂક્યા અને અમારો બધો સામાન જપ્ત કરી લીધો હતો કે તે વેચીને થોડા પૈસા મળી જશે. લાચાર અને બીમાર માને ઘરમાંથી કાઢી મૂકવાનો અમને આજ સુધી પસ્તાવો થઈ રહ્યો છે. રાકેશ દરરોજ અમારા ખરાબ કાર્યો માટે ભગવાનની માફી માંગે છે. અમારે તમારી સારવાર કરાવવી જોઈતી હતી, તમારી સેવા કરવી જોઈતી હતી, પણ અમે તમને દર દરની ઠોકર ખાવા માટે મજબૂર કર્યા. ભગવાને અમને અમારા પાપોની સજા આપી હતી. ખરાબ કર્મો કરીને કોઈ કેવી રીતે સુખી થઈ શકે? અમે આ વૃદ્ધાશ્રમની પાછળ ઝૂંપડું બનાવીને રહીએ છીએ. રાકેશ તો પથારીમાં સૂતા રહે છે, આસપાસના લોકો થોડીક મદદ કરે છે. ચિંટુ અને હું કામ પર જઈએ છીએ. ચિંટુ લોકોની કાર અને મોટરસાઇકલ સાફ કરે છે અને હું સાફ સફાઈનું કામ કરીને ખાવા પૂરતું કમાઈ લઉં છું. થોડા ઘણા ઘરેણા હતા એ રાકેશના ઈલાજ માટે વેચી દીધા. મેં તમને 10-10 રૂપિયા માટે તરસાવ્યા, તો ભગવાને મને 1-1 રૂપિયા માટે તરસાવી દીધી છે. અમે બહુ ખરાબ કર્મ કર્યા છે, અમને માફ કરો. હેમાજીનું મન દુઃખી થઈ ગયું. દીકરા વહુની આવી હાલત જોઈને તેમનાથી રહેવાયું નહીં. તે તરત જ દીકરાને મળવા ગઈ. રાકેશે તેની માફી માંગી અને રડવા લાગ્યો અને પોતાને દોષી ઠેરવવા લાગ્યો. મેં મારી જન્મ દેનારી માનું અપમાન કર્યું છે, ઘરમાંથી કાઢી મૂકે છે, તેથી જ મને આ સજા મળી છે, અને તે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. હેમાજી એક માં હતી, તે ક્યાં સુધી નારાજ રહે? દીકરાને ગળે લગાવી લીધો. ત્યાં સુધીમાં ચિંટુ પણ આવી ગયો હતો, તે પણ દાદીને ગળે વળગી ગયો. હેમાજીનું હૃદય ભરાઈ આવ્યું. દીકરા વહુની હાલત તેમનાથી જોવાતી નહોતી, પણ તે શું કરી શકે? તેમણે વૃદ્ધાશ્રમમાં વાત કરી તો એક બુઝુર્ગે સલાહ આપી, તમારો દીકરો ચાલી શકતો નથી પણ બેસી તો શકે છે, તો તમે જે ફૂલહાર અને દિવેટ બનાવીને દુકાનમાં આપો છો તો તમે પોતે જ એક દુકાન ખોલી નાખો, રાકેશ ત્યાં બેસે તો તેનું મન પણ લાગશે. બધાને આ વિચાર ખૂબ ગમ્યો. રાકેશે પણ હિંમત દાખવી, પછી એક નાની દુકાન શરૂ કરી. સ્વાતિ પણ હેમાજીને તેમના કામમાં મદદ કરવા લાગી અને પૂજાની વસ્તુઓ પણ રાખવા લાગ્યા અને દુકાન વધવા લાગી. નાની દુકાન આજે ઘણી મોટી થઈ ગઈ. ફરીથી સારી કમાણી થવા લાગી હતી. હેમાજીએ ભાડા પર નવું મકાન લીધું. બધા ત્યાં સાથે રહેવા લાગ્યા. ચિંટુને ફરીથી શાળામાં દાખલ કરાવી દીધો. રાકેશ, તું જૂની વાતોને ભૂલી જા અને નવું જીવન શરૂ કર. અને હા, કાલથી તારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાનું છે. દુકાનનું ધ્યાન નોકર રાખશે. મને આશા છે કે તું એક દિવસ પાછો ચાલતો થઈ જઈશ. માનો, વિશ્વાસ હંમેશા જીતે છે. હેમાજીએ તેમના પુત્રને સ્વસ્થ થવા માટે આશીર્વાદ આપ્યા. દોસ્તો, માના આશીર્વાદથી જ ઘરમાં બરકત આવે છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો બે કામ કરો. એક, માને ક્યારે ભૂખી ન રાખો. બીજું, હંમેશા એમનું સન્માન કરો. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારા આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે. એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ધન્યવાદ.